આપનો હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 3 માં ભણીશું વિષય આસપાસ, એમાં પ્રકરણ 7, પ્રકરણ 8 ફરણ. હવે એમાં જુઓ પેજ નંબર 52 પાઠ્યપુસ્તકમાં, એમાં જુઓ અહીંયા કેટલાક પંખીઓના આપણને ચિત્રો બતાવ્યા છે. જુઓ આ બાજુ આપણને પક્ષીઓના ચિત્રો બતાવ્યા છે. હવે જુઓ એમાં સૌથી પહેલાં છે મોરનું ચિત્ર. મારા માથે મુગટ છે, મુગટ એટલે કે કલગી, બરાબર. મોરના માથે શું હોય? કલગી. એટલે મોર કહે છે મારા માથે મુગટ છે, હું નૃત્ય કરું છું. પીછાનો મને ગર્વ છે, વરસાદ પહેલાં હું ટહકું છું. લખો હું ખાલી જગ્યા છું. તો આપણે બોક્ષ આપ્યું છે એમાં શું લખીશું? મોર. તો એમાં તમારે લખવાનું છે મોર. હવે જો બીજું ચિત્ર શેનું છે? આ બીજું ચિત્ર છે એ સમડીનું છે. એમાં જુઓ પૂંછડી મારી લાંબી છે, પૂંછડીમાં મારે ખાંચા છે. જુઓ નીચે ખાંચા આપેલા છે. જુઓ પુસ્તકમાં હું આકાશમાં ઊંચે ઉડું છું, ઉંદરને હું ખાઉં છું. લખો હું ખાલી જગ્યા છું. તો એમાં આવશે સમડી. સમડી છે એ આકાશમાં ઊંચે ઊંચે ઉડે અને એને સૌથી વધારે શું ભાવે? તો કે ઉંદર. તો ઉંદરને એ ખાય છે અને સમડીની જે પૂંછડી હોય એમાં છેલ્લે બે આંખા હોય છે. હવે જો ત્રીજું ચિત્ર છે પોપટનું. એમાં જો મારા પીંછા લીલા રંગના છે, ચાંચનો રંગ લાલ છે, જામફળને લીલા મરચાં ભાવે, અવાજની નકલ મને ખૂબ ફાવે. લખો હું ખાલી જગ્યા છું. એમાં પોપટના પીછા પોપટનો રંગ કેવો હોય? તો લીલો હોય અને એની ચાંચનો રંગ હોય લાલ. પોપટની ચાંચ લાલ રંગની હોય અને પોપટને સૌથી વધારે શું ભાવે? તો કે લીલા મરચાં અને જામફળ. આ પોપટ છે એ આપણે જે આપણે માણસો જે રીતે બોલીએ તો એમની માણસના અવાજની નકલ કરી શકે છે, એટલે કે અવાજની નકલ એને ખૂબ જ ફાવે છે. તો એ કોણ છે? તો પોપટ. આપણે બોક્સમાં લખીશું પોપટ. હવે જુઓ ચોથું ચિત્ર છે કાગડાનું છે. જુઓ અહીંયા કાગડાનું ચિત્ર બતાવેલું છે. પીછા મારા કાળા રંગના, કાળો મારો રંગ છે, આખો દિવસ રાઉન્ડ રાઉન્ડ બોલું, રંગ મારો ચમકે છે. લખો હું ખાલી જગ્યા છું. હવે બોક્સમાં આપણે લખીશું કાગડો. કાગડો છે કાગડાનો રંગ કેવો હોય? કાળો. અને કાગડો આખો દિવસ શું બોલે? તો કે રામ રામ કામ કામ બોલે, બરાબર છે. એનો રંગ છે એકદમ ચમકીલો હોય, કાળો હોય પણ એકદમ ચમકીલો હોય, ચમક મારે, શાઇન મારે. હવે પેજ નંબર 53 ઉપર પણ જુઓ અહીંયા કેટલાક આપણને પક્ષીઓના ચિત્ર આપેલા છે અને એનો પરિચય બતાવેલો છે. એને ઉપરથી આપણે ઓળખી અને કહેવાનું છે કે એ પક્ષીનું નામ શું છે. હવે જુઓ કૂ કૂ હું બોલું છું, બધે જોવા મળું છું, મારો અવાજ ઓળખ પાવે, હું તો મીઠું ટહુકું છું. લખો હું કોણ છું? તો બોક્સમાં આપણે લખીશું કોયલ. કોયલ છે કેવું બોલે? તો કે કૂ કૂ બોલે અને એ બધે જોવા મળે. કોયલ છે એ ઝાડના પત્તાઓ પાછળ છુપાઈને રહે. કોયલને સૌથી વધારે કયું ફળ ભાવે? તો કે કેરી. કેરી ખાય એટલે એની ચાંચ છે પાકે એટલે એ અવાજ કરે, કૂ કૂ એનો અવાજ કરે અને ખૂબ જ એનો અવાજ છે મધુરો હોય, મીઠો હોય, એટલે કે હું મીઠું ટોકું છું. હવે જો આ ચિત્ર છે ગીધનું. મરેલા જીવોને ખાઉં છું, ગંદકી સાફ કરું છું, ઊંચે ઊંચે ઉડું છું, હું પંખીનો રાજા છું. લખો હું કોણ છું? તો એમાં આપણે લખીશું ગીધ. ગીધ છે એ જે પ્રાણીઓ મરી ગયા હોય એનું માંસ ખાય, એટલે કે પૃથ્વી ઉપર જે પ્રાણીઓ મરી ગયા હોય એનો સડતા હોય એનું માંસ ગીધ છે એ ખાય, એટલે પૃથ્વી ઉપર
गंदगी साफ करवानुं काम कोण करे तो के गीध। गीध छे ए सफाई कामदार तरीके पण एनुं नाम आवे तो के गीध छे ए गंदगी साफ करे। ऊंचे ऊंचे उड़ू छू એટલે કે આકાશમાં ગીધ છે ઊંચે ઊંચે ઉડે અને પક્ષીઓનો રાજા છે। ગીધ છે પણ છે તો પક્ષીઓનો રાજા છે। હવે જો કબૂતરનું ચિત્ર આપેલું છે। ચાંચ મારી ગુલાબી છે પીછા મારા ભૂખરા છે બુટર હું બોલ્યા કરું હું ઘરમાં મારું ઘર બનાવું લખો હું કોણ છું તો કબૂતર। કબૂતરની ચાંચ કેવી હોય ગુલાબી રંગની અને પીછા હોય ભૂખરા સ્કાય કલરના એના પીછા હોય ભૂરા રંગના। કબૂતર કેવો અવાજ કરે તો ગુટર ગુ એમ બોલે। અને કબૂતર છે એનો માળો કેમ બનાવે તો ઘરમાં ઘરમાં બારી હોય બારીમાં એ સડેકડા ભેગા કરી અને એનો માળો બનાવે છે। હવે જો ચકલી ચાંચ મારી ખૂબ તીણી છે ચાંચની સોય જ વાપરું છું પાંદડા સેવી ઘર બનાવું હું અનોખું પંખી કહેવાઉં લખો હું કોણ છું તો આ કોનું ચિત્ર છે। જો ચાંચ એવી એકદમ લાંબી અને તીણી છે તીક્ષ્ણ છે તો આ છે દરજીડો। આ દરજીડાનું ચિત્ર બતાવેલું છે એ ચાંચથી એનો માળો બનાવે તીક્ષ્ણ ચાંચ હોય એનો માળો એનાથી બનાવે ચાંચ હોય એને સોયની જેમ વાપરે એટલે કે બે પાંદડા સીવી અને એનો માળો બનાવે એટલે જેનું નામ પડ્યું છે દરજીડો। હું અનોખું પંખી કહેવાઉં લખો હું કોણ છું તો કે દરજીડો। હવે જો અહીંયા આપણને લપણખોદ આપેલું છે જો આ લપણખોદ છે એ લાકડામાં લાકડાનું જે થડ હોય એમાં પોતાની ચાંચથી બખોલ કરી અને એનો માળો બનાવે। જુઓ ઝાડના થડને કાણું કરું છુપાયેલા કીડાથી પેટ ભરું આખો દિવસ ટપ ટપ કરું લાકડું ખોદવાનું હું કામ કરું લખો હું કોણ છું તો કે લપણખોદ। લપણખોદ છે એ ઝાડના થડમાં આખો દિવસ કાણા કર્યા કરે અને એમાં જે જીવજંતુ છુપાયા હોય એને ખોરાક તરીકેનો ઉપયોગ કરે એટલે કે એમાં ઝાડના થડમાં જે કીડા છુપાય છે એનાથી એનું પેટ ભરે છે અને આખો દિવસ લાકડું લાકડામાં ટક 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 કર્યા કરે લાકડાનું જે ઝાડનું થડ હોય એમાં એ ટક 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 અવાજ કર્યા કરે એટલે જેનું નામ છે લપણખોદ। હવે જો પેજ નંબર 54 જંગલમાં કેમ આટલો બધો અવાજ થાય છે હું સૂઈ શકતી નથી। જુઓ આ ઘુવડ છે આ કોનું ચિત્ર છે ઘુવડનું ચિત્ર છે તો ઘુવડ છે ને એમ કહે છે કે જંગલમાં કેમ આટલો બધો અવાજ થાય છે એમ કે હું સૂઈ શકતી નથી। ઘુવડ છે નિશાચર પંખી છે એટલે કે આખી રાત છે જાગે। હવે પહેલા ઘુવડ બધા પંખીઓ પોતાના માટે પ્રાર્થના કરે છે અને બૂમો પાડે છે। હવે જુઓ અહીંયા સમરી છે તો એ કહે છે કે વાલા ઘુવડ બધા પંખીઓ છે એ પોતાના માટે એમ કે પ્રાર્થના કરે છે અને બૂમો પાડે છે। જુઓ પંખીઓની સભા ભરાઈ ઘુવડે વાત શરૂ કરી તેણે કહ્યું આપણે બધા અલગ દેખાઈએ છીએ આપણા નખ ચાંચ પીછા અને અવાજ જુદા જુદા છે છતાં આપણે બધા પંખીઓ છીએ જો આપણા બધાનો દેખાવ સમાન હોય આપણે સમાન ખોરાક લઈએ અને આપણા અવાજ પણ સમાન હોય તો આ દુનિયા કેવી નીરસ લાગે। હવે જો આ બધા પંખીઓ છે એની સભા ભરાય છે અંદરો અંદર બધા વાતો કરે છે કે બધા એના અવાજ પછી રંગ એના આકાર દેખાવ બધું અલગ અલગ હોય છે તો કહે છે કે બધા એના દેખાવ જો સમાન હોય તો દુનિયા છે એ કેવી નીરસ લાગે। હવે વિચારો અને લખો પાઠમાં બતાવે કયા પંખીઓ તમે જોયા છે તેમના નામ બોક્સમાં લખો। હવે જો
बॉक्स में आपणे नाम लखवाना छे पाठमां कया पंखीओने आपणे जे जोया जोया छे आपणे जोया होय ए पंखीओना नाम आपणे लखवाना छे। तो जो विद्यार्थी मित्रों आपणे बधे मोर तो जोयो ज छे बराबर छे। તમે મોરને પ્રાણી સંગ્રહાલયમાં પછી ખેતરમાં ઓગડામાં ગામડામાં જે રહેતા હોય તો એ લોકો એ પોતાના ઘરઆંગણે પણ મોર આવતા હોય તો જોયા હોય। મોર કાગડો કબૂતર પોપટ બગલો ગીધ સમડી અને લપડખો આ બધા પક્ષીઓને આપણે જોયા છે એટલે આ બધાને આપણે નામ આપણા પાઠ્યપુસ્તકમાં લખીશું। હવે જો શોધી કાઢો હવે બહાર જાઓ અને આજુબાજુમાં પંખીઓ જુઓ। હવે તમારે બહાર જવાનું છે તમારા ઘરની બહાર નીકળો અને ત્યાં જુઓ આજુબાજુમાં કયા કયા પંખીઓ છે। તો આપણને આપણી આજુબાજુ કયા કયા પંખીઓ જોવા મળે વિદ્યાર્થી મિત્રો તો કે ચપડી કબૂતર કાગડો કાગર આ બધા પંખીઓ આપણા ઘરઆંગણાના પંખીઓ છે। તો આ બધા પંખીઓ આપણને ઘરઆંગણે જોવા મળે છે। તમે બહાર કેટલા પંખીઓ જોઈ શકો છો તો આપણે આપણી આજુબાજુમાં જે જે પંખીઓ આવતા હોય એને આપણે જોઈ શકીએ છીએ। તેમાંથી કેટલા પંખીઓને ઓળખો છો તો આપણી આજુબાજુમાં જે આ પંખીઓ આવતા હોય એ બધા જ પંખીઓને આપણે ઓળખતા હોઈએ છીએ કારણ કે એ આપણા ઘરઆંગણાના પંખીઓ છે દરરોજ આપણા ઘરઆંગણે આવતા હોય એટલે આ બધા પંખીઓને આપણે ઓળખતા હોઈએ છીએ। હવે જુઓ પેજ નંબર 55 એમાં તમે ક્યાં જોયા છે પંખીનું નામ જો આ રીતે ગોઠવ આપેલો છે તમે ક્યાં જોયા છે એમાં પંખીનું નામ આપણે લખીશું અહીંયા બોક્સમાં પછી એ પંખી પાણીમાં રહે છે વૃક્ષ ઉપર રહે છે જમીન ઉપર રહે છે ઘરમાં કે ઉડતા હોય છે આકાશમાં ઊંચે ઊંચે એ આપણે અહીંયા ટીક કરવાનું છે ખરું કરવાનું છે એમાં। તો હવે જો અહીંયા આપણે નામ લખીશું ચકલી તમારે સાથે સાથે લખી જવાનું છે ચકલી પછી કબૂતર પોપટ કાગડો અને કાગડ। હવે જો તો વૃક્ષ ઉપર આમાંથી કયા કયા પંખીઓ રહે તો કે પોપટ કાગડો અને કાગર પોપટ કાગડો અને કાગરમાં આપણે ખરું કરીશું આ ત્રણ બોક્સમાં તમારે ખરું કરવાનું છે। પછી જમીન ઉપર તો જમીન ઉપર આમાંથી કયા કયા પંખીઓ રહે તો ચકલી કબૂતર કાગડો અને કાગર ચકલી કબૂતર કાગડો અને કાગર આ ચારમાં તમારે ખરું કરવાનું છે જમીન ઉપર ચકલી કબૂતર કાગડો અને કાગર બરાબર છે વિદ્યાર્થી મિત્રો। હવે ઘરમાં તો ઘરમાં કયા કયા પંખીઓ રહે તો એમાં આપણે ખરું કરીશું તો ઘરમાં ચકલી અને કબૂતર ચકલી છે એ ઘરમાં આપણા જે જૂના ફોટા હોય એની પાછળ એ માળો બનાવે છે પછી કબૂતર આપણા ઘરની જે બારી હોય એમાં માળો બનાવે છે તો આ ઘર ઘરમાં એનો માળો બનાવે છે એટલે આ ઘરમાં આપણે ખરું કરીશું આ બે પંખીમાં ચકલી અને કબૂતરમાં। હવે છે ઉડતા પંખી હવે આકાશમાં ઊંચે ઊંચે ઉડતા હોય એવા કયા પંખીઓ છે તો એમાં બધા પંખીઓ ઉડી શકે છે એટલે બધા જ માં આપણે ખરું કરીશું બધા પંખીઓ છે એ આકાશમાં ઉડી શકે છે એટલે એમાં આપણે ખરું કરીશું। હવે જો નીચે વિવિધ પંખીઓની ચાંચ જુદા જુદા પ્રકારની હોય છે નીચે પંખીઓની ચાંચના ચિત્રો આપેલા છે ચિત્રો જુઓ અને પંખીને ઓળખો અને તેમના નામ લખો। જો અહીંયા આપણને પંખીઓની ચાંચના ચિત્રો આપેલા છે આ પંખીનું આપણે ચાંચ જોઈ અને
નીચે ઓળખીના લખવાનું છે અને એનું નામ નીચે આ બોક્સમાં લખવાનું છે. તો જો સૌથી પહેલા કયું પંખી બતાવ્યું છે તો કે પોપટ. પોપટની જાત જો લાલ રંગની છે, પોપટનું મનું બતાવ્યું છે તેના આપણે બોક્સમાં લખીશું પોપટ. પછી છે કાગડો, જો કાગડાની જાત બતાવી છે તો એમાં આપણે લખીશું કાગડો. અને ત્રીજું છે મોર, માથે કલકી છે અને એનું મોઢાનું ચિત્રની ચાંચ બતાવી છે મોરની, જો નાની અને ચપટી ચાંચ છે તો એમાં આપણે લખીશું મોર. હવે પેજ નંબર 56 એમાં પણ જો કેટલાક પંખીઓની ચાંચ બતાવી છે. તો આ કયા પંખીની ચાંચ છે તો કે સમડી, સમડીની ચાંચ બતાવી છે. હવે છે બગલો, તો આ બગલો છે, બગલાની ચાંચ છે. અને અહીંયા આપણે લખીશું કબૂતર, કબૂતર આપણે દોરવાનું છે આ રીતે. તમારે અહીંયા કબૂતરનું મોઢું બનાવવાનું છે આ બોક્સમાં અને નીચે આપણે લખીશું કબૂતર. પંખીઓના પીછા હોય એ પણ જુદા જુદા રંગના આકારના અને
હોય છે. તેમના પીછા તમને ઉડવામાં અને તમને તેમને હૂંફાળા રાખવામાં મદદ કરે છે. કેટલાક સમય પછી પંખીઓ જૂના પીંછા ખેરવી નાખે છે, તેની જગ્યાએ નવા પીંછા આવે છે. તમે ઘણીવાર પંખીઓના પીંછા નીચે પડેલા જોયા હશે. આસપાસ પડેલા પીંછા એકઠા કરો, તેમના કદ આકાર અને રંગનું અવલોકન કરો. એક પંખીનું નામ લખો અને તેમાં પીંછા ચોંટાડો. પંખીનું નામ લખો. પંખીઓ સિવાય એવા કેટલા પ્રાણીઓ છે, કયા પ્રાણીઓ છે જે ઉડી શકે છે? હવે પંખીઓ સિવાય બીજા કયા પ્રાણીઓ છે જે ઉડી શકે? તો કે પતંગિયા, મધમાખી, મચ્છર, માખી, ચામાચીડિયું, તીતી, ઘોડો, ભમરો, આ બધા જીવજંતુઓ છે. આ આને પણ પાંખો હોય છે અને એ ઉડી શકે છે. આ પંખીઓ નથી પણ પ્રાણીઓ એટલે કે જીવજંતુમાં આવે. આ બધા ઉડી શકે છે. હવે જો વિચારો અને કહો, તમે પંખીની જેમ ઉડી શકો તો ક્યાં જવા માંગશો? બીજું તમે શું કરશો? તો કે જો હું પંખીની જેમ ઉડી શકું તો આખી દુનિયાની સફર કરું અને પંખીઓની સાથે ઉડવાની હરીફાઈ કરું. ગમે તે દેશમાં વિઝા વગર ફરવા જાઓ, પંખીઓને કંઈ વિઝાની જરૂર પડતી નથી. હવે જો પંખી ઉડી ન શકે પણ તેમના પગ પર જ ચાલતા હોય તો શું થાય? જો પંખીઓ ઉડી ન શકે ને એમના પગ ઉપર જ ચાલતા હોય તો શું થાય? તો પંખીઓ જો ઉડી ન શકે તો તેનો ઉડવાના આનંદની મજા માણી ન શકે તથા તેઓને બીજા પંખીઓની જેમ જમીન પર ચાલવું પડે. બીજા પ્રાણીઓ જેમ જમીન ઉપર ચાલે છે એમ પંખીઓને ઉડી ન શકતા હોય તેમ એને પંખીઓને પણ બીજા પ્રાણીઓની જેમ ચાલવું પડત. અને પંખીઓ અને ચોપગા પ્રાણી વચ્ચે કોઈ પણ જુદાપણું ન રહે. પંખીઓને તેમનો આહાર મેળવવામાં પણ મુશ્કેલી પડે કારણ કે બધા પ્રાણીઓ હોય એને ચાર પગ હોય. તો પ્રાણીઓ છે જમીન ઉપર ચાલે, જો પંખીઓ ચાલતા હોય તો બધા એક થઈ જાય પ્રાણીઓ અને પંખીઓ, તો બધાને ખોરાક મેળવવામાં પણ મુશ્કેલી પડે. હવે જો આ પ્રવૃત્તિ છે, ચાલો ટુકડો બનાવીએ. એમાં તમારે આ રીતે ચોરસ કાગળ લેવાનું છે અને આ રીતે કરી અને એનો ટુકડો બનાવવાનો છે. એ પ્રવૃત્તિ છે. આ ઘરે કરવાની છે પ્રવૃત્તિ. અહીંયા આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ. આ પાઠના ફોટા અને સ્વાધ્યાય પોથીના હું તમને ફોટા મોકલીશ. તમારે હોમવર્કમાં પૂર્ણ કરવાનું છે.